શિવશક્તિ સોસાયટીમાં ખૂબ પાણી ભરાઈ ગયા હતા તેના મુદ્દે આજે રજૂઆત કરવામાં આવી। આ સોસાયટીમાં દર ચોમાસે લોકોના ઘરોમાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે। એટલું બધું પાણી હોય છે કે બાળકો લોકો આ પાણીમાંથી નીકળી શકતા નથી અને ઘરોમાં પણ પાણી ફરી વળે છે। આ લોકોને ઘર સામાન કે અન્ય વસ્તુ લેવા જવું હોય તો કઈ રીતે જાય, આવી પરિસ્થિતિ અમારા વિસ્તારની છે। આ પાણીમાં ખૂબ જ મચ્છર પડેલ છે। અમારી માંગણી છે કે તાત્કાલિક પાણીમાં દવા છાંટવામાં આવે અને આ પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે એવી અમારી લોકોની માંગ છે। વારંવાર ગ્રામ પંચાયત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ પાણીનો નિકાલ નથી કર્યો। આ વિસ્તારમાં કોઈનું મકાન, જો કોઈ બાળક ડૂબી જવાથી મૃત્યુ થશે તો આ જવાબદારી કોણ લેશે? 70 લાખની ગ્રાન્ટ આવીતી તો પણ રોડ રસ્તા બરાબર નથી બનાવ્યા અને રાધે શોપિંગનું પાણી પણ ખૂબ જ આવે છે। આ પાણી બંધ થાય અને આ પાણીનો તાત્કાલિક નિકાલ લાવે બનાવવાની જરૂર છે। રોડ બનાવ્યો તો દિલીપજીએ 8 લાખ રૂપિયા આપ્યા, પણ બીજા વર્ષે ઈનો ઈ તૂટી ગયો એટલે રોડ વ્યવસ્થિત બનાવ્યો નથી। પાણીની ગટર લાઈન માટે ઠેઠ સુધી લાઈન હતો, ગરનારા તૂટેલા, એ પાણીનો નિકાલ થતો નથી। આ જ તકલીફ છે પાણીની, આખી સોસાયટી પાણીની ભરી રહી છે। કોઈ મનનું મકાન પડી જાય બિચારાનું સાધારણનું તો શું જવાબ આપો? શું નામ આપનું? ભીમજીભાઈ વાઘેલા, ભીમજીભાઈ ગામ શંખેશ્વર। જે આ કોઈ જમીન પડી છે ગાળો એ પંચાયત ને તમે કહી દો કે ભાઈ કાં તો આ ગાળાની અરજી નું કહો અને કાં તો કઈ પૂરણ કરવાનું કરો, અમારે શિવશક્તિ વાહન રહેવાનું કઈ રીતે? એમ નામ આપનું? આપનું નામ પન્નાબેન અશોકભાઈ દરજી, સંકેશ્વર। દર ચોમાસે આટલું એટલું પાણી ભરાય છે, અત્યારે મુશ્કેલી બાળકો અને લોકોને ઘણી મુશ્કેલી છે। આ સોસાયટીમાં બાળકોને ગાવો તો ક્યાં જાય, લોકોને એના ઘર ઘર સામાન લેવા જવો તો ક્યાં જાય, એ બહુ મુશ્કેલી છે સોસાયટીની અંદર। તાત્કાલિક તંત્ર આ પાણીનો નિકાલ લાવે। રામભી ભરોડ, મલતાજ વિકાસ સંગઠન, પાટણ જિલ્લા।